सामनो करी रह्या छे। आ महामारी में शहर अनेक विस्तारों में सेवायज्ञ चाली रहा है। वेजलपुर 108 ग्रुप पण सेवायज्ञ चलावे छे। आ ग्रुप दररोज 3000 मानस ने बे टाइम जमाड़े छे। लोकोने दाबेली, पाउभाजी, कोठा सहित नी वानगीओ पीरसवामां आवे छे। तो एक तरफ अमदावाद में कोरोना वायरस नो कहर, त्यारे अनेक लोको सेवा यज्ञ पण चलावी रह्या छे। शहेरना अनेक विस्तार में आ प्रकारना सेवा यज्ञ चाली रह्या छे। त्यारे एक ग्रुप द्वारा आज प्रकारनो वेजलपुर 108 ग्रुप द्वारा सेवा यज्ञ चलाववामां आवे छे। भूख्याने भोजन पीरसवामां आवे छे। दररोज 3000 માણસને બે ટાઈમ આ ગ્રુપ જમાડે છે। લોકોને દાબેલી, પાઉભાજી, ટોઠા સહિતની ભોજન સામગ્રી પીરસવામાં આવે છે। तो खूब ज उत्तम कामगिरी आ ग्रुप द्वारा करवामां आवी रही छे। एक तरफ अमदावाद में कोरोना वायरस नो कहर अने कोई भूख्यू न रहे ते माटे आ प्रकारनी प्रवृत्ति करवामां आवी रही छे। કોરોનાની મહામારીને લઈને અનેક વિસ્તારમાં સેવાયજ્ઞ ચાલુ છે, ત્યારે અમદાવાદના વેજલપુર મકરબા વિસ્તારમાં પણ સેવાયજ્ઞ ચાલુ છે। ને રોજ જે વેજલપુર 108 ગ્રુપ છે તેના દ્વારા બે ટાઈમનું જમવાનું છે તે આસપાસના વિસ્તારના લોકોને પૂરું પાડવામાં આવે છે। અલગ અલગ જાતની વાનગીઓ છે તે બનાવવામાં આવે છે। એટલે કહી શકાય કે અનેક જગ્યાએ સેવાકીય યજ્ઞ છે તે ચાલુ છે। જોઈ શકે છે કે અત્યારે દાબેલી છે તે બની રહી છે અને આસપાસના વિસ્તારોને આ ભોજન છે તે પહોંચાડવામાં આવશે। સવાર સાંજ કરીને 3000 થી વધુ લોકો છે તેને ભોજન છે તે પહોંચાડવામાં આવે છે। રાજનભાઈ, ખાસ કેટલા લોકોની વ્યવસ્થા અને કઈ કઈ વાનગીઓ પહોંચાડો છો? અમારા ત્યાં આગળ એવરીડે અલગ અલગ ભોજન તૈયાર થાય છે। વેજીટેબલ સબ્જીમાં જેમ કે એક દિવસ ભાજીપાઉં હોય છે, એક દિવસ ટોટા હોય છે, વેજીટેબલ સબ્જી હોય છે, અને પર ડે 3000 થી પણ વધારે લોકોને અમે ભોજન અહીંયાથી પહોંચાડીએ છીએ। અલગ અલગ વસ્તુઓ શા માટે અલગ અલગ? કારણ કે ઘણી જગ્યાએ એકાદ વસ્તુ પણ હોય છે, તમારો ઉદ્દેશ્ય શું છે? અમારો ઉદ્દેશ્ય એ છે કે અત્યારે હાલની અંદર જે પરિસ્થિતિ કોરોના વાયરલની જે ફેલાઈ છે એના લીધે લોકડાઉન જે કર્યું છે અને અત્યારે જે રોજ કમાઈને રોજ ખાઈ શકે છે એવા લોકો માટે કપરી પરિસ્થિતિ છે। તો અમે અલગ અલગ વાનગીઓ એટલા માટે એમને પીરસીએ છીએ કે એ અલગ અલગ વાનગીઓનો ટેસ્ટ લઈ અને ઘરે ઘરે બેઠા બેઠા પણ એમનું મનોરંજન થાય। કઈ રીતે કોન્ટ્રીબ્યુટ કરો છો પૈસા? કેટલા લોકોનું ગ્રુપ છે તમારું? અમારું લગભગ 15-20 જણાનું જ ગ્રુપ છે અને અમારા ગ્રુપનું નામ 108 છે અને 108ના ગ્રુપના મેમ્બરોએ જે કોન્ટ્રીબ્યુશન કર્યું છે આની અંદર, આ કોઈ લોકલ કોઈ સંસ્થા કે કોઈ ટ્રસ્ટ નથી, એક અમારું ગ્રુપ છે નાનું અને ગ્રુપ દ્વારા અમે અત્યારે આ કામકાજ કરી રહ્યા છીએ। સોશિયલ ડિસ્ટન્સ રાખીને ગ્રુપ દ્વારા આ કામકાજ કરવામાં આવે છે। અલગ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે, ટોઠા છે, વેજીટેબલ ખીચડી છે, દાબેલી છે, આવી અલગ અલગ વસ્તુઓ છે તે લોકોને જમાડવામાં આવે છે। કેમેરા પર્સન દશરથ ઠાકોરની સાથે દીક્ષિત ઠકરાર, VTV ન્યૂઝ, અમદાવાદ।